શ્રેષ્ઠ ગામ પુસરીમાં આજે 60 દેશનું ડેલિગેશન આવી રહ્યું છે. ડેલિગેશન આવવાની તૈયારીમાં ગામ લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યું છે. ડેલિગેશન આ ગામમાં પહોંચશે ત્યારે ગામમાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવશે. ગામના તમામ રૂટ પર ગુજરાતની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. ડેલિગેટ્સ પહોંચે તે પહેલા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાનું પુસરી ગામ કે જ્યાં ડેલિગેશન આવવાનું છે, આખા ગામને શણગારી દેવામાં આવ્યું છે. બહુ સમયથી આખા ઇન્ડિયાની અંદર વિશ્વની અંદર ફેમસ થયું છે, પણ ધીમે 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 પુંસરીનો ગ્રોથ બહુ સારો થઈ રહ્યો છે. અત્યારે પુંસરીની અંદર 60 અલગ અલગ કન્ટ્રીમાંથી 120 જેટલા પ્રતિનિધિઓ ગામની મુલાકાત રહ્યા છે. એ પ્રકારનો એ માહોલ થઈ રહ્યો છે. આખા ગામમાં દરેક લોકોને ગર્વ અનુભવાઈ રહ્યો છે અને એક અજાણે તહેવાર હોય, દિવાળી હોય, એ પ્રકારનો માહોલ થઈ રહ્યો છે. 60 દેશોનો અમુક અમુક જે પ્રતિનિધિઓ આવવાના છે એના માટે જે અમારે આ માહોલ છે, જે તૈયારીઓ આ ફૂર જોશમાં 15 દિવસથી તળમળ તૈયારીઓ, એમાં બધા ગામના સભ્યો બધા થઈને અમારા બધા આનંદનો માહોલ જાણે આજે અમારા ગામમાં એકદમ પેલી માહોલ થઈ ગયો. સંવાદદાતા રાજેન્દ્ર મારી સાથે જોડાઈ ચુક્યા છે. રાજેન્દ્ર, પુસરી ગામમાં 60 દેશના ડેલિગેટ્સ મુલાકાત લેવાના છે, શું માહોલ, કેવા પ્રકારના કાર્યક્રમ? પુસરી ગામમાં અત્યારે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ પુસરી ગામમાં અત્યારે આ એમનો મોટો ચોક છે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને ત્યાં જે કરાસિયા આદિવાસી દ્વારા એમનું નૃત્ય કરવામાં આવે છે. ખાસ કરીને એક ગુજરાતી પરંપરાગત રહી છે કે જ્યારે કોઈ મહેમાન આવતું હોય ત્યારે એમનું સ્વાગત લોકનૃત્ય અને સંગીતથી કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આ તરફ કાઠિયાવાડી જે લોકનૃત્ય છે એની ઝલક પણ આપણે અહીંયા જોવા મળે છે. અલગ વિવિધ સંસ્કૃતિઓની ઝલક અહીંયા સમગ્ર પુસરી ગામમાં ઠેર ઠેર ગોઠવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના સ્ટેજ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને જે વિદેશી મહેમાનો આવે છે એમના સ્વાગત માટેની આ ખાસ એક તૈયારી કરવામાં આવી છે. આ બાબત તરફ જોઈ રહ્યો છું કે જ્યાં પરંપરાગત ગુજરાતની જે કેટલીક જે સંસ્કૃતિ છે, જે ઝલક છે અથવા તો ધાર્મિક આસ્થા છે એ પણ અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને નવરાત્રિની ઝલક અહીંયા આપણે જોવા મળશે. રબારી જે પરંપરાગત જે પહેરવેશ છે એમાં આ સ્કૂલની બાળાઓ જે તૈયાર થઈ અને જે ગરબા કરી રહી છે, માથે મટકી અને જે ગરબા કરી રહી છે. આદિવાસી ઘરાસી આદિવાસી છે એ જે ગુજરાતની એક ગૌરવપ્રિય જે સંસ્કૃતિ કહી શકાય એ અલગ અલગ પ્રકારની ઝલક પણ અહીંયા જોવા મળી રહી છે. સમગ્ર દ્રશ્ય પણ બધું કેમેરા બતાવ્યું કે અહીંયા જે ચોક છે એની અંદર તમામ જે લોકો છે એ લોકો અહીંયા રાહ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આપ જોઈ શકો સ્કૂલની બારાઓ દ્વારા અહીંયા જે નૃત્ય કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી જે વિદેશથી 60 દેશના જે પ્રતિનિધિ મંડળ અહીંયા આવી રહ્યું છે અને એમના સ્વાગત માટેની આ એક તૈયારી જોવા મળી રહી છે. સ્કૂલની બારાઓ છે જે સુંદર રીતે અહીંયા નૃત્ય કરી રહી છે એ પણ આપણે જોઈ શકો છો કે આ પુસરી ગામનું પણ કેટલાક દ્રશ્ય હું બતાવીશ કે જે સ્માર્ટ ગામ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું એક મોડર્ન ગામ તરીકે પુસરી ગામ ઓળખવામાં આવે છે. પુસરી ગામના લોકો પણ આપ જોઈ શકો છો કે અહીંયા તમામ જે લોકો છે આતુરતાથી અહીંયા રાહ જોઈ રહ્યા છે. અને મહત્ત્વની વાત છે કે આજે આ ગામમાં એક મોટો ઉત્સવ હોય, કારણ કે દિવાળી તહેવાર હોય એ પ્રકારનો તહેવાર અહીંયા જોવા મળી રહ્યો છે. જે પ્રતિનિધિ મંડળ આવવાનો છે એમાંથી 4 ભાગ અલગ અલગ ભાગ કરી અને અલગ અલગ સ્તરની જે પ્રતિનિધિ મંડળ મુલાકાત લેવાનું છે. એમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એની પણ મુલાકાત લેવાનું છે અને અહીંયા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અહીંયા જે સ્થાનિક લોકો છે એમની અંદર પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામને ગૌરવ અનુભવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં પ્રથમવાર કોઈ 60 દેશથી એક પ્રતિનિધિ મંડળ અહીંયા મુલાકાતે આવતું હોય. આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો પણ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ચેતનભાઈ રબારી. આ ગામના વતની છો? હા, હું આ ગામની બાજુના ગામનો વતની છું. આજે જે ઉત્સવ જેવો માહોલ તમારા ગામમાં જોવા મળી રહ્યો છે, શું કહે છો? આજે પુંસરી ગામે દેશની સર્વશ્રેષ્ઠ પંચાયત છે, જેમાં આપણા અહીંયા પૂર્વ સરપંચ શ્રી હિમાંશુભાઈ પટેલ, અત્યારે હાલ ચાલુ સરપંચ સુનંદાબેન પટેલ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમણે આ ગામ પુંસરી ગામ કે ગામડું શું કહેવાય, શહેર શું કહેવાય, એ આના વિકાસ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જે ગામનો બહુ જ વિકાસ થયો છે. તેમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને
પ્રધાન નિવાસ જે અહીંયા બનાવેલું છે એની મુલાકાત લેવાના છે અને સાઈડ દેશના ડેલિગેશન અહીંયા આજે આવે છે. આપ શું કહે છો, કેવું ગૌરવ અનુભવ? બહુ સારું ગૌરવ છે અને આ મારું ગામ છે પુનશ્રી ગામ, જે આજે દેશના તો નહીં પણ વિશ્વ લેવલે જે એક નામ અને ડંકો વાગી રહ્યો છે પુનશ્રીનો, તે બાબતે હું બહુ ગૌરવ અનુભવું છું. અને આવનારા દિવસોમાં બહુ મોદી સાહેબનું સારું કામ છે અને આવનારા દિવસોમાં મોદી સાહેબની એક ગૌરવતા વધી જશે ગુજરાતને લીધે. ચોક્કસથી કેવા પ્રકારની તૈયારીઓ ગામમાં કરવામાં આવી? તૈયારીઓ રૂપે અત્યારે બધી સિક્યુરિટી ને બધું, અત્યારે આ શું કહેવાય, બધા પ્રોગ્રામો અને બધી સ્કૂલની છોકરીઓ અને બધા એવું સારું એક આયોજન કરવામાં આવ્યું છે અને નિત્ય અને નૃત્ય બધું ચાલુ જ છે અત્યારે. કેટલા દિવસથી આ તૈયારીઓ થઈ રહી? છેલ્લા 5-6 દિવસથી આ સતત તૈયારીઓ રૂપે આજે બધું પૂરું થયેલું છે. ચોક્કસથી છેલ્લા 5 દિવસથી ગામમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હું ફરીથી દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીંયા મોટી સંખ્યામાં ગામના લોકો પણ ઉપસ્થિત છે. પુસરી ગામ સિવાયના આસપાસના કેટલાક ગામો છે ત્યાંના લોકો પણ અહીંયા ગામની મુલાકાતે આવે છે, કારણ કે આજે એક મહાપર્વ જેવું અહીંયા જોવા મળી રહ્યું છે. વિવિધ સંસ્કૃતિઓ પણ ઝલક જોવા મળી છે. હું ગામનું જ કેટલાક દ્રશ્યો બતાવીશ, કેટલાક લોકોનું દ્રશ્ય બતાવીશ, કારણ કે લોકોમાં જે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં તમામ જે મહિલાઓ નાના બાળકો સહિતની તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. આજે એક મોડર્ન ગામ છે, ગુજરાતનું ગૌરવ છે, સાથે સાથે ભારતમાં પણ આ મોડર્ન ગામ તરીકે ઉપસી આવે છે, કારણ કે અવારનવાર દેશ અને વિદેશના લોકો આ ગામની મુલાકાતે આવે છે. આ ઉપરાંત જે ગુજરાત બહારના જે રાજ્યો છે એમના ગામમાં આ પ્રકારનું મોડલ તૈયાર કરવા માટે પણ એ લોકો અહીંયા ખાસ કરીને તાલીમ માટે આવતા હોય છે. પુસરી ગામની વાત કરીએ તો પુસરી ગામની અંદર જે સુવિધાઓની વાત છે તો પાકા રસ્તા છે, ગટરની વ્યવસ્થા છે, સ્માર્ટ સ્કૂલ છે, સ્માર્ટ આરોગ્ય કેન્દ્ર છે. આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે પુસરી ગામમાં જોવા મળી રહી છે. હું ફરીથી એ સ્માર્ટ રોડ પણ બતાવીશ કે આ પુસરી ગામનું એક સામાન્ય જે અંતરિયાળ ગામમાં ગામ કહી શકાય પણ એમની અંદર પણ તમને પાકા રોડ જોવા મળે છે. આ ડામરનો રોડ છે આ જે મુખ્ય માર્ગ છે પુસરી ગામનું અને ત્યાં અહીંયાથી સીધું પુસરી ગામમાં પ્રવેશ કરી શકાય છે. પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા એકદમ સ્વચ્છ રોડ પણ તમને જોવા મળે છે. અહીંયા નાના બાળકો પણ બતાવીશ કે અહીંયા નાના બાળકો પણ આતુરતાથી, જે વિદેશથી પ્રતિનિધિ મંડળ આવવાનું છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમામ જે બાળકો છે એ અહીંયા ગોઠવાઈ ગયા છે વ્યવસ્થિત રીતે. સ્કૂલને પણ આજે રજા રાખવામાં આવી છે, તેનો લાભ બાળકોને મળી રહ્યો છે. પરંતુ મહત્વની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ પહેલું ગામ હશે કે જેની અંદર 60 દેશના પ્રતિનિધિ અને 2 દેશના નાયબ વડાપ્રધાન પણ અહીંયા મુલાકાત માટે આવી રહ્યા છે. એટલે એક ગૌરવની વાત કહી શકાય, લોકો એનું ગૌરવ લઈ રહ્યા છે અને લોકોની અંદર પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ રાજેન્દ્ર, આભાર. તો પુસરી ગામ કે જે કેન્યાના ગામડાઓમાં પણ આ ગામની જે વ્યવસ્થા છે તે જ ઉપાય અજમાવવામાં આવી રહ્યો છે. નૈરોબીથી આવેલ સમિતિએ પણ આ ગામને વખાણ્યું હતું, એટલે દેશભરમાં પુસરી ગામની જે વ્યવસ્થા છે તે ખૂબ જ ફેમસ થઈ ચૂકી છે અને તેના જ માટે 60 દેશનું ડેલિગેશન આજે આવી રહ્યું છે. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ગામ માટે અને ગામના લોકો પણ તેમના સ્વાગત માટે આતુર બન્યા છે.